રાજસ્થાનના જાલોરમાં સરસ્વતી વિદ્યાલયના એસસી ઇન્દ્રજીતને જાતિવાદ જાતિનો ભેદભાવ રાખી જેના અનુસંધાને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલવા ગામે એસસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. આપણે બધા જાણીએ છીએ કે રાજસ્થાનના જાલોર જિલ્લાની અંદર ત્યાંની સરસ્વતી હાઈસ્કૂલના આચાર્યએ એક દલિત બાળકને એના પાણીના માટલામાંથી પાણી પીવાના ગુના બદલ અને એટલો ઢોરમાર માર્યો કે એના કાનમાં ને આંખમાં ઈજા થઈ. આ બાળકને 2-3 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. છેલ્લે 13 ઓગસ્ટે અમદાવાદ સિવિલની અંદર આ બાળકે દમ તોડ્યો. એના વિરોધમાં ઇન્દ્રકુમારને ન્યાય મળે અને આ 75 વર્ષ આઝાદીના સુવર્ણ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે હજુ પણ આ જાતિવાદી માનસિકતાના શિકાર લોકો દ્વારા જે દલિતો પર અત્યાચાર અને જે દમન ગુજારવામાં આવે છે એની સામે અમારો વિરોધ છે. ઇન્દ્રને ન્યાય મળે એટલા માટે આજે અમે અમારા ખંભાત અને તારાપુર તાલુકાના બાળ સંગઠન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી છે કે જેને પણ ઇન્દ્રને અત્યાચાર કર્યો છે એને સખતને સખત સજા થાય, ઇન્દ્રને ન્યાય મળે અને ભારત વર્ષની અંદર આવી રીતે ફરીથી કોઈ બાળકને ફક્ત ને ફક્ત જાતિવાદી માનસિકતાના કારણે અત્યાચાર ના થાય અને આપણે ભારતની અંદર એક જે વૈવિધતા છે, ભિન્નતા છે એને આપણે સ્વીકારી અને ભારત દેશને આ જાતિવાદી માનસિકતાથી દૂર કરીએ એ અમારો હેતુ હતો.